નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શીખ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજીત કૌર છાબડા ઉપપ્રમુખ પ્રમુખ પરમબીર સલુજા સેક્રેટરી ગુરુચરણ સિંહ છાબડા તથા મહામહિમ આચાર્ય દેવરજી સાથે ઉત્સાહપૂર્વક વાતચીત કરી હતી સાથે જ શીખ સમાજની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તથા દેશના વિકાસમાં યોગદાનની પ્રશંસા કરી હતી તેમજ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી અને તેમના પરિવાર દ્વારા દેશ તથા હિન્દુ ધર્મની રક્ષા કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા ગાંધીનગરની પ્રવેશા મહિલા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંગીતા પ્રજાપતિએ તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ સેક્ટર ત્રીસ મુક્તિધામ ખાતે ઉજવવામાં આવ્યો હતો જ્યાં કેક કાપીને નાના બાળકો અને મુક્તિધામ સ્ટાફ મેમ્બર્સનું મોઢું મીઠું કરાવ્યું હતું તેમજ બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી પ્રવેશા મહિલા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સેક્ટર ત્રીસ મુક્તિધામ ખાતે મનાવી રહ્યા છે આ પ્રસંગે સંસ્થાના લક્ષ્મી જોશી અને નીમા પંચોલી ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફોર્ટના ચાર્ટર પ્રેસિડેન્ટ લાભશંકર જોશીએ પચીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બે હજાર વીસ એકવીસના વર્ષમાં સેવા કાર્યોના યોગદાન બદલ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ગ્રાન્ડ ભગવતી હોટલમાં યોજાયેલ સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર નરેન્દ્ર પટેલે એવોર્ડ એનાયત કર્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો વેક્સિનેશન કરાવો માસ્ક પહેરો અને સુરક્ષિત રહો ધન્યવાદ